બનાસકાંઠામાં વહેલી પર ઉઠે જ ફટાકડાની આતશબાજી વચ્ચે વિક્રમ સંવત 2076ના નવલા વર્ષના કરાયા વધામણા. બેસતા વર્ષના દિવસે જ દેવદર્શન માટે પણ ધસારો રહેતા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ભાવિકોથી ઉભરાયા. ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા નૂતન વર્ષ નિમિલન સમારોહનો નજારો જોઈ વિદેશી મહેમાનો ભાવ વિભોર. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પાલનપુર ખાતે સ્નેહમિલન સમારોહ યોજી પશુપાલકોને પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. તરાદ નજીકની નર્મદા કેનાલ બેસતા વર્ષના સફરમાં દિવસે જ બની ગોઝારી. તરાદના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી. દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લામાં આગની બે ઘટનાઓથી અફડાતફડી. પાલનપુરમાં દિવાળીની રાત્રે દુકાનના ધાબા ઉપર તેમજ નવા વર્ષના દિવસે થરાદના મલુપુર ખાતે ઘાસના જથ્થામાં આગ લાગતા મચી દોડધામ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈ મધરાત્રે 12 વાગ્યાના ટકોરે વિક્રમ સંવત 2075નો અંત આવ્યા બાદ આજની મંગળ પ્રભાતે સૂર્યના પ્રથમ કિરણે જ વિક્રમ સંવત 2076ના નવલા વર્ષની છડી પોકારતા આજે લોકોએ પરોઢે જ ફટાકડાની આતશબાજી કરી નવા વર્ષની વધામણી કરી હતી. ગાઢ અંધકારમાં દિવાની વાટે અનન્ય પ્રકાશ વચ્ચે દિવાળીના તહેવારની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાયા બાદ આજે સોમવારે બેસતા વર્ષના દિવસે વિક્રમ સંવત 2076નો પ્રારંભ થતાં લોકોએ અદમ્ય ઉત્સાહ સાથે નવા વર્ષનું પણ સ્વાગત કર્યું હતું. આજે સવારે નવા વેપાર ધંધાની શરૂઆત કરી પૂજા અર્ચના કર્યા બાદ લોકોએ સંબંધીઓના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત વર્ષમાં આજથી વિક્રમ સંવત 2076નો પ્રારંભ થયો છે ત્યારે આજે લોકોએ મંદિરોમાં દેવદર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરતા આજે મંદિરોમાં પણ ભારે ભીડ જામી હતી. રવિવારે દીપોત્સવીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાયા બાદ આજે લોકોએ મંદિરમાં દર્શન તેમજ પૂજા અર્ચના કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. નવલા વર્ષની વધામણી માટે લોકોએ ઉમરા ઉપર દીવડા પ્રગટાવી મકાનોને પણ રોશનીથી સુશોભિત કર્યા હતા તેમજ મોડી રાત સુધી ફટાકડા ફોડી આતશબાજી કરી આનંદ મનાવ્યો હતો. ગઈ રાત્રે રોકેટના બિંદુઓથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. દીપાવલી અને નવા વર્ષ પ્રસંગે આજે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, મગરવાડા, માણીભદ્રવીર, ડાલવાણામાં વારંદાવીર, વિરમનાથ, ઢીમામાં ધરણીધર ભગવાન, નડેશ્વરી ધામ, બાલારામ, હરગંગેશ્વર સહિત અન્ય યાત્રાધામો શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયા હતા. આજે નવા વર્ષના શુભ દિવસે વેપારીઓએ તેમની દુકાનો પેઢીઓમાં વ્યવસાયની શુભ શરૂઆત કરી હતી. કેટલાક લોકોએ આજે ઘરમાં નવા વાહનો સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ વસાવી હતી. ઉપરાંત નાના મોટા સૌ કોઈએ માતા પિતા અને વડીલોના આશીર્વાદ મેળવી સગા સંબંધીઓના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી નૂતન વર્ષના આગમનને વધાવી લેતા આજે દિવસભર સર્વત્ર ઉત્સાહભર્યો માહોલ નજરે પડ્યો હતો. નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓએ પણ વીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને અભિનંદન પાઠવી શુભકામનાઓની સરવાણી રેલાવી હતી. નવા વર્ષની દીપાવલીની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની બનાસકાંઠાવાસીઓને, પાલનપુરવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ ખૂબ સારું રહે, દરેક વર્ગ માટે સારું રહે. ખેડૂત વર્ગ, વિદ્યાર્થી વર્ગ, વેપારી વર્ગ, દરેક માટે આ વર્ષ ખૂબ સારું, ફળદાયી, યશસ્વી નીવડે એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. મારા વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણી શકે અને જે ભણેલા ગણેલા યુવાનો છે એમને સરકાર નવી રોજગારીની તકો પ્રાપ્ત કરાવે એવી સરકાર પાસે પણ અપેક્ષા રાખું છું. અને આખા જિલ્લા માટે હર્યુંભર્યું વાતાવરણ રહે, ખૂબ સારા ચારે કોરેથી સમાચાર મળે, ચારે દિશાઓથી સારા સમાચાર હંમેશા મળે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. ફરીથી નૂતન વર્ષની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે હું નવા વર્ષમાં દિવાળી નિમિત્તે દિવાળીની પાલનપુર તાલુકાના ખેડૂતો, વેપારીઓ તેમને આમ પ્રજાને શુભેચ્છા પાઠવું. સાથે સાથે નવું વર્ષ પણ જ્યારે આવી રહ્યું તો નવા વર્ષમાં સહકારિતા દ્વારા લોકોનું આર્થિક જીવન ઉન્નત બને અને સુખ સમૃદ્ધિ વધે, તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં ભાઈચારાની ભાવના ખીલે, સાથે સાથે વેપારી મિત્રો, કર્મચારી મિત્રો મહેનત કરે અને પાલનપુર માર્કેટયાર્ડમાં ખૂબ સારી એવી આવક કરે અને ખેડૂતોને પણ વૃદ્ધિ થાય તેવું નવા વર્ષ નિમિત્તે હું એપીએમસી ચેરમેન તરીકે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના ભાઈઓ, બહેનો અને ખેડૂત મિત્રોને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌનું યશસ્વી, ફળદાયી અને આરોગ્યમય બની રહે તેવી મા
જગદંબાને પ્રાર્થના કરું છું. નૂતન વર્ષ નિમિત્તે આપણે સૌ બનાસવાસીઓ ભેગા મળી અને આ જિલ્લામાં સર્વાંગી વિકાસ થાય તેવા સહિયારા પ્રયત્નો કરીએ. નવા વર્ષે અમારી સંસ્થા શ્રીમતી એમજી જગાણીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાની 10,000થી વધુ વિધવા, તકતા અને જરૂરિયાતમંદ બહેનોને સ્વરોજગારી આપવાનું ભગીરથ કામ કરી રહી છે. તો આ નવા વર્ષે આ સંસ્થાના માધ્યમ દ્વારા જિલ્લાની મહત્તમ બહેનોને સાંકળી અને સ્વરોજગારી આપી શકાય એવા અમારા પ્રયત્નોમાં આપ સૌ સહભાગીદાર થાઓ, સાથ અને સહકાર આપો એવી આપ સૌ જોડેથી અપેક્ષા રાખું છું. નવા વર્ષમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે આ જિલ્લાનું પછાતપણાનું જે કલંક છે એને મિટાવવા માટે એક એક બનાસવાસી ખભે ખભા મિલાવી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય અને તમામ ક્ષેત્રોમાં બનાસવાસીઓ ખભે ખભા મિલાવી અને એકબીજાના સહકારથી સહિયારો પ્રયત્ન કરી જિલ્લાના વિકાસમાં સહભાગીદાર થઈએ. આપ સૌને ફરીથી દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. સંવત 2076નું નવું વર્ષ બનાસકાંઠાની સમગ્ર જનતા અને ખાસ કરીને મારા યુવાન દોસ્તોને લાભદાયી, ફળદાયી નીવડે એવી માં અંબા જગતજનનીને પ્રાર્થના કરું છું. તે ઉપરાંત દિવાળીના પર્વની સૌ યુવાન દોસ્તો, સૌ બનાસકાંઠાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ બનાસકાંઠામાં, ખાસ કરીને જ્યારે ખેતી પ્રધાન મારો જિલ્લો છે, ત્યારે હરિયાળી ક્રાંતિથી નવા શિખરો દેશ લેવલે સર કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. નવા વર્ષના પાલનપુર વાસીઓને દીપાવલી તથા નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખમય, સમૃદ્ધિમય, યશસ્વી નીવડે એવું પ્રભુ પાસે પ્રાર્થના. આવો આપણે સાથે મળી પાલનપુર શહેરને સ્વચ્છ બનાવીએ, પાલનપુર શહેરના પાણી ઓછું બગાડ કરીએ. પાણી, જળ એ જ જીવન છે એ સાથે સંકલ્પ કરી આપને સૌને દિવાળીના ફેર નૂતન વર્ષના અભિનંદન. બનાસકાંઠા જિલ્લાવાસીઓને મારા નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. મજબૂત ઈરાદા અને સફળતાના દૃઢ સંકલ્પ સાથે 1973ની સ્થાપનાના પગરવથી પ્રેરણાત્મક અભિગમ, નવીન આશાઓ, નવીન સપનાઓ અને અદ્યતન ટેકનોલોજીના સથવારે આપ સર્વેના સાથ અને સહકારથી સમગ્ર જિલ્લામાં અગ્રણી સ્થાનને ધરાવતી આપણા સૌની, આપણી, આપણા વડે, આપણા દ્વારા ચાલતી આપણી બેંકની આજ દિન સુધીની અવિરત વિકાસ યાત્રામાં સહભાગી એવા સૌ મારા સભાસદશ્રીઓ, મારા થાપણદારો, ગ્રાહકો તથા જિલ્લાના સર્વ શુભેચ્છકોનું, મારા સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સાથી સભ્યશ્રીઓ, શાક સમિતિ, સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ તથા સમગ્ર કર્મચારીગણ વતી આપ સર્વેને આવનારું નૂતન વર્ષ આપ સર્વેના જીવનમાં પ્રકાશિત રહે તેવા નિર્મલ ભાવથી આપ સર્વેને નૂતન વર્ષની શુભકામનાઓ. આપણી બેંકે અદ્યતન ટેકનોલોજી સાથે તાલ મિલાવી નવી સેવાઓ શરૂ કરેલ છે અને કાર્યરત છે, જેવી કે મોબાઈલ બેન્કિંગ, IMPS, UPI, તમામ બિલ પેમેન્ટ, RTGS, NEFT, 24 કલાક ATMની સેવા તથા ડેબિટ કાર્ડની સેવા, લોકર સેવા, મિસ કોલથી બેલેન્સ જાણવાની સેવા ઉપલબ્ધ છે. તો બેંકના વિકાસમાં આપ સર્વેનો સહકાર મળી રહે તેવી અભ્યર્થના.
નમસ્કાર સર્વ બનાસકાંઠા અને પાલનપુરવાસીઓને. વિક્રમ સંવત 2076નું નવું વર્ષ અને દિવાળી આ બંનેની આપ સર્વ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ આપના જીવનમાં ખૂબ ફળદાયી નીવડે તેવી મા જગદંબાને પ્રાર્થના. નવા વર્ષમાં આવો આપણે સૌ સાથે મળી એક સંકલ્પ કરીએ કે પાલનપુર અને બનાસકાંઠાને આપણે પ્લાસ્ટિક મુક્ત રાખીએ અને સ્વસ્થ પાલનપુર રાખીએ, સ્વસ્થ ભારત રાખીએ, સ્વસ્થ બનાસકાંઠા રાખીએ. અને આપણે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતે એ 35 અને 370ની જે કલમ હટાવી અને જમ્મુ કાશ્મીરમાં જે ભારતવાસીઓને જે બહુ જોરદાર ખુશીના સમાચાર આપ્યા છે એ માટે પણ આપણે ભારત સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરીથી આપ સર્વ બનાસકાંઠાવાસીઓને મારા ફરીથી દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભારત, વંદે માતરમ. ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી સૌના ગણાગણામાં સુખ સમૃદ્ધિ તેમજ ધાન્ય સમૃદ્ધિ સાથે ભગવાનના આનંદ આશીર્વાદ લઈને આવે એ માટે આપ સૌને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષમાં દરેક ચહેરા પર સ્મિત, સુખ, સમૃદ્ધિ આવે તેમજ આપણા આવનાર નવા વર્ષમાં આપણો દેશ વિશ્વની મહાસત્તા દેશ બને એવી શુભકામનાઓ. આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું એક સૂત્ર સૌના સાથ સૌના વિકાસને આ સૂત્રને આપણે સાકાર કરીએ તેમજ કાશ્મીરમાંથી 370 કલમ રદ કરીને આ દેશને ફરી એક નવી આઝાદી આપી, એક દેશ એક કાયદો લાવી આ દેશના આ દેશની સરકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી પાલનપુરના અમારા યુવા ભાજપ કાર્યકર્તાઓ તેમજ યુવાન મિત્રોને અને આ જિલ્લાવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજથી શરૂ થતા દિવાળી પર્વના નિમિત્તે દરેક દિશાવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ દિશાવાસીઓ માટે ખૂબ અને સારું અને સરસ રીતે જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. આ વર્ષ થયું એનાથી પણ આવતું વર્ષ તેજીનું જાય એવી દરેકને શુભકામનાઓ પાઠવું છું. આવનાર સંવત 2076ના નવા વર્ષની બનાસકાંઠાવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ઈશ્વર આપને અને આપણા પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના. હું મારા બનાસકાંઠાવાસીઓને એક મેસેજ આપવા માગું છું કે જે આપણે આપણા પરંપરાગત ધંધા જે હતા એને આપણે પડતા મૂકીને ઓનલાઈન ખરીદી વખત જે આપણે વળ્યા છીએ એ આપણે એ પડતે મૂકી અને પાછા બજારોમાં જે બજારોની જે રોનક આપણે ઓછી કરી નાખી છે એ આપણે પાછી પરંપરાગત ધંધામાં વેપારોની એ ખરીદી ચાલુ કરી અને ઓનલાઈન ખરીદી બંધ કરવી એવી મારી અરજ છે. દિવાળીનો તહેવાર વર્ષનો સૌથી મોટો તહેવાર ગણાય છે. દિવાળીના તહેવાર દરમિયાન અલગ અલગ દિવસે વિશેષ પૂજા કરાય છે. દિવાળીના તહેવારને લઈ લક્ષ્મી પૂજા કરાય છે ત્યારે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી અને તેમના પરિવારે સમાજને સુંદર સંદેશ આપવા માટે ગૃહલક્ષ્મી પૂજાનું પણ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ તેમણે પૂજન કરીને પરિવારની વહુઓને લક્ષ્મીજીનો દરજ્જો આપ્યો હતો. આજના સમયમાં લોકો ઘરની વહુઓ પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોય છે ત્યારે મગનલાલ માળી પરિવારે ઘરની વહુઓની પૂજા કરી વહુઓને સન્માન આપી સમાજ માટે સારો સંદેશો પાઠવ્યો છે. આજના આધુનિક કોમ્પ્યુટર યુગમાં પણ દિવાળીના દિવસે ચોપડા પૂજનનું મહત્વ જળવાઈ રહ્યું છે. દર વર્ષે દિવાળીની રાત્રે વેપારી ચોપડા પૂજન કરે છે. આખા વર્ષ દરમિયાન થતા હિસાબ કિતાબ જે ચોપડાઓમાં લખવામાં આવે છે તે ચોપડાઓ વેપારીઓ માટે લક્ષ્મીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે અને દિવાળીની રાત્રે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળી અને શંકરલાલ માળીની પેઢી ખાતે પણ રવિવારે સાંજે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિસર ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં મગનલાલ માળી પરિવારના તમામ સભ્યો સહિત હિતેચ્છુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા નૂતન વર્ષને મિલન સમારોહનો નજારો જોઈ વિદેશી મહેમાનો ભાવ વિભોર. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પાલનપુર ખાતે સ્નેહમિલન સમારોહ યોજી પશુપાલકોને પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. થરાદ નજીકની નર્મદા કેનાલ બેસતા વર્ષના સફરમાં દિવસે જ બની ગોઝારી. થરાદના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી. દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લામાં આગની બે ઘટનાઓથી અફડાતફડી. પાલનપુરમાં દિવાળીની રાત્રે દુકાનના ધાબા ઉપર તેમજ નવા વર્ષના દિવસે થરાદના મલુપુર ખાતે ઘાસના જથ્થામાં આગ લાગતા મચી દોડધામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં વિક્રમ સંવત 2076ના પ્રથમ દિવસે આજે બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા સર્વધર્મ સંભાવ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસા શહેરના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસા શહેરમાં છેલ્લા 40 વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે સર્વધર્મ સંભાવ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા બેસતા વર્ષના દિવસે સવારે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિદેશી મહેમાન પણ ઘણીવાર આવે છે અને બેસતા વર્ષના નવા દિવસે એક સાથે એક સમયે શહેરના તમામ નાગરિકો ભેગા મળી એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. આજે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત વિદેશી મહેમાનો પણ આ કાર્યક્રમનો નજારો જોઈ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.
हम लोग ऑस्ट्रेलिया से आए हैं गांधी लिंकन हॉस्पिटल में काम करने के लिए डॉक्टर सोनी के साथ, और फिर यहाँ आके दिवाली देखने को मिला, बहुत अच्छा लग रहा है। और फिर आज यहाँ पर सबको नए साल की शुभकामनाएं देने को मिला, सो इट्स रियली गुड। बहुत सारे लोगों से मुलाकात हुई एंड सब बहुत ही वेलकमिंग है और बहुत अच्छा लग रहा है यहाँ आकर। थैंक यू। हेलो, माय नेम इज डेविड, आई एम अ मेडिकल स्टूडेंट फ्रॉम ब्रिस्बेन ऑस्ट्रेलिया। I'd firstly like to say Happy New Year and Happy Diwali. It's great to be here. This is the first time for me celebrating Diwali, as I've not experienced it before. I believe the community spirit, festivities and food has been incredible. I'd like to thank you for having me here in Gujarat. Isha Rotary Club dwara nutan varsha binne nimitte je sneh milan no je aa karyakram ghana varsho thi rakhvama aave che. Hindu Muslimo ane nagar na tamam લોકો અને બહારગામથી આવેલા જે દિશાના બહાર રહે છે એ લોકો અહીંયા આવવાના એક એક જગ્યાએ આ મળવાનું બહુ સુંદર રોટરી ક્લબે વ્યવસ્થા કરેલ છે। આજના આ તબક્કે હું રોટરી ક્લબનો હું આયોજકોનો આભાર માનું છું અને સાથે સાથે હું તમામને નગરના તમામ લોકોને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું। આ સ્નેહમિલન કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે રાજકીય હરીફો પણ મનદુખ ભૂલી એકબીજાને ગળે ભેટતા હોય છે। એક કલાક સુધી ચાલેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધર્મના લોકોએ એકબીજાને ગળે મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવતા મંચ ઉપર કેટલીક દુર્લભ તસવીરો પણ જોવા મળી હતી। આજે નૂતન વર્ષના પ્રારંભે જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસ ડેરી સંકુલમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજી પરસ્પર નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરી હતી। બનાસ ડેરીના સંચાલક મંડળના સભ્યો તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લાના પશુપાલકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહમિલન સમારોહમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી પશુપાલકો માટે નવું વર્ષ ફળદાયી નીવડે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। બનાસકાંઠાના પશુપાલકોને બનાસ ડેરીએ દિવાળી ઉપર દૂધના ભાવ વધારાની ભેટ આપી હોય આ સ્નેહમિલન સમારોહમાં ઉમટેલા પશુપાલકો પણ દૂધના ભાવ વધારાથી ખુશ જણાયા હતા। આજે બનાસ ડેરીમાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો સાથે શુભેચ્છાઓની આપ લે કરી દરેક પશુપાલકો નવા વર્ષમાં બધું સમૃદ્ધ થાય તેવી પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડિરેક્ટરો, ડેરીનો સ્ટાફ, પશુપાલકો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિક્રમનું આ નવું વર્ષ તમામ ગુજરાતીઓ માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે, નવા વર્ષમાં નવા સંકલ્પો સાથે પ્રજા કલ્યાણના કામ કરવા માટેની નવી ઉર્જા મળે, એ સાથે પુનઃ સૌ પ્રજાજનોની હેલ્થ એન્ડ વેલ્થ એ બંને મજબૂત બને એ માટે પુનઃ પરમકૃપારૂપ પરમાત્માને ખૂબ ખૂબ પ્રાર્થના, સૌ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ ગોઝારી સાબિત થઈ છે। આજે થરાદના વધુ એક યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી મચી ગઈ છે। કોઈક યુવકે કેનાલમાં છલાંગ લગાવી હોવાની આશંકાના પગલે વ્યાપક શોધખોળ હાથ ધરાઈ હતી। થરાદ ઢીમા રોડ ઉપર આવેલ પુલ પાસેથી કોઈ યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની આશંકાના પગલે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈ મીરે ઘટના સ્થળે દોડી જઈ આ યુવકની શોધખોળ હાથ ધરી હતી। આ યુવક પોતાનો મોબાઈલ ફોન કિનારે મૂકી કેનાલમાં પડ્યો હોવાના અહેવાલોના પગલે શોધખોળ હાથ ધરાતા આ યુવક નહેરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો। મૃતક યુવક થરાદનો હોઈ લાશ વાલી વારસોને સુપ્રત કરાઈ હતી। નવા વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાથી થરાદ શહેર અને પંથકમાં અરેરાટી મચી ગઈ છે। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લામાં આગની બે ઘટનાઓથી અફડાતફડી। પાલનપુરમાં દિવાળીની રાત્રે દુકાનના ધાબા ઉપર તેમજ નવા વર્ષના દિવસે થરાદના મલુપુર ખાતે ઘાસના જથ્થામાં આગ લાગતા મચી દોડધામ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બનાસ ડેરીના 4.5 લાખ પરિવારોને દીપાવલીની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ, નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।
શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ નવરાત્રિથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત રૂપિયા 101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે નૂતન વર્ષના પ્રારંભે વિવિધ દેવાલયોમાં અન્નકૂટ ધરાવાયો હતો. તદનુસાર થરાદ ખાતેના વૈકુંઠ મંદિરમાં પણ ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. આજે બેસતા વર્ષના દિવસે થરાદ સાંચોર હાઈવે ઉપર આવેલ વૈકુંઠ ધામ મંદિરમાં પણ ભગવાનને 32 ભોજન અને 33 શાકનો અન્નકૂટ ધરાવાયો હતો. પરંપરા મુજબ ધરાવાયેલા અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટેલા બ્રહ્મક્ષત્રિય સમાજના ભાવિકો સહિત અન્ય ભક્તોએ અન્નકૂટના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દિવાળી અને નૂતન વર્ષના સપરમા દિવસે જ બનાસકાંઠામાં આગ હોનારતની બે ઘટનાઓ બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જિલ્લા મથક પાલનપુર ખાતે દિવાળીની રાત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર મસ્જિદ સામે આવેલ દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ટીવી શોરૂમના ધાબા ઉપર લાગેલી આ આગના પગલે ધાબા ઉપર પડેલા ટીવી, ફ્રીજ અને એસીના ખાલી ખોખા બળી ગયા હતા. દિવાળીના દિવસે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કોઈએ છોડેલા રોકેટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. જો કે આ બનાવની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર અંકુશ મેળવી લેતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. દિવાળીની રાત્રે જિલ્લા મથક પાલનપુર ખાતે દુકાનના ધાબા ઉપર લાગેલી આગ માળ અંકુશમાં આવ્યા બાદ આજે નવા વર્ષના દિવસે જ થરાદ તાલુકાના મલુપુર ગામમાં પણ ખેતરમાં પડેલો ઘાસચારાનો જથ્થો આગમાં લપેટાતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પાણીનો મારો ચલાવાતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જો કે આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં મોટાભાગનો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. આ બનાવના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં વહેલી પરોઢે જ ફટાકડાની આતશબાજી વચ્ચે વિક્રમ સંવત 2076ના નવલા વર્ષના કરાયા વધામણા. બેસતા વર્ષના દિવસે જ દેવદર્શન માટે પણ ધસારો રહેતા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ભાવિકોથી ઉભરાયા.
ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા પરંપરાગત રીતે યોજાયેલા નૂતન વર્ષને મિલન સમારોહનો નજારો જોઈ વિદેશી મહેમાનો ભાવ વિભોર. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પાલનપુર ખાતે સ્નેહમિલન સમારોહ યોજી પશુપાલકોને પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. થરાદ નજીકની નર્મદા કેનાલ બેસતા વર્ષના સફરમાં દિવસે જ બની ગોઝારી. થરાદના આશાસ્પદ યુવકે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી. દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લામાં આગની બે ઘટનાઓથી અફડાતફડી. પાલનપુરમાં દિવાળીની રાત્રે દુકાનના ધાબા ઉપર તેમજ નવા વર્ષના દિવસે થરાદના મલુપુર ખાતે ઘાસના જથ્થામાં આગ લાગતા મચી દોડધામ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.